નાણામંત્રી નિર્મળા સીતારામન જીએ ચોથી વખત બજેટ રજૂ કર્યું છે. આ દેશના ઇતિહાસમાં શ્રેષ્ઠ બજેટ. કોરોનાની મહામારી પરિસ્થિતિ, દેશની પરિસ્થિતિ, સમગ્ર દુનિયાની પરિસ્થિતિ, એ બધામાં જે પ્રકારનું બજેટ ને જે પ્રકારનું વિઝન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બજેટમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે, સૌપ્રથમ તો સર્વાંગી વિકાસલક્ષી બજેટ, સર્વ સમાજ, સમાજને સમાવેશક, સર્વ વર્ગને સમાવેશક, ગામડું, શહેર, મહાનગર એમનો સમાવેશક, દલિત, આદિવાસી, પીછડા તમામના જીવનનો ઉદય થાય, દેશ શ્રેષ્ઠ અને નેક બને એ પ્રકારનું બજેટ રજૂ કરવા માટે સમગ્ર ગુજરાત વતી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી, ગુજરાત રાજ્યની જનતા વતી, આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય નિર્મળાજી સીતારામનજી અને આપણા ગૌરવવંતા ગૃહમંત્રી અમિતભાઈ ને સમગ્ર દેશના નેતૃત્વ, સૌ કેબિનેટ અને દેશની ભાજપની સરકારનો હું રાજ્યની જનતા વતી આભાર માનું છું ને આ બજેટને આવકારું છું. ખાસ કરીને અનેક જોગવાઈઓ, 100 વર્ષનું આયોજન એ નરેન્દ્રભાઈ જ કરી શકે. આ દેશને દિશાદર્શન આપવાનું કામ, 2047 સુધીની રૂપરેખાનું બજેટ, 25 વર્ષની બ્લુપ્રિન્ટ, એર ઇન્ડિયા, એલઆઈસીનો આઈપીઓ, બધાનું કલ્યાણ કરનારું આ બજેટ, 62 લાખ નવી રોજગારીની તકો ઉભો કરનારું, ડિજિટલ યુનિવર્સિટી સૌથી મહત્વનું, ડિજિટલાઇઝેશનની વાતો નહીં પણ એમના ફળો એ દેશને મળી રહ્યા છે. યુવાન એ દિશામાં આગળ વધી રહ્યો છે, યુવાનો માટેની અનેક તકો એ ડિજિટલાઇઝેશન દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. એવી ડિજિટલ યુનિવર્સિટી સ્થાપવાનું એક આવકારદાયક પગલું, એ પ્રકારની જોગવાઈઓ એ બજેટમાં થઈ છે. નરેન્દ્રભાઈ ગ્રામ્ય શાળાઓ, સરકારી સ્કૂલ, એના વિદ્યાર્થીઓ, સમાજનું ઘડતર, એજ્યુકેશનમાં ઘડતર, એ સ્કૂલમાં પણ ટીવી આપવાનો એક નિર્ણય એ આ બજેટમાં એની જોગવાઈઓ થઈ છે. આરોગ્ય, મેં કહ્યું એમ ગરીબો, દેશમાં રોકાણ વધારવાનું, અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ લઈ જવાનું, વિકાસ દર પણ 9.2% જેટલો એ રહેવાનું અનુમાન એ પણ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતો માટે પણ સ્ટાર્ટઅપર્સ એ બાબતની એક નવી જોગવાઈ, એક નવી વ્યવસ્થા, એ ખેડૂતો માટે અનેક યોજનાઓ એ આદરણીય નરેન્દ્રભાઈ લાવ્યા છે. કિસાન સન્માન નિધિ હોય, MSP પ્રાઇઝ હોય, એના ઉત્પાદન અને ખર્ચ, પ્રાકૃતિક ખેતી એના તરફ 0 બજેટ ખર્ચ અને એમાં ઉત્પાદન અને એમનું માઇન્ડ ટુ માર્કેટ સુધીનું વ્યવસ્થાઓ એ પણ નરેન્દ્રભાઈ બનાવી છે. ત્યારે રોડ, રેલવે, એરપોર્ટ, બંદરો, જાહેર ટ્રાન્સપોર્ટ, જળમાર્ગ, જળસે નલ, અવડો મોટો દેશ, આટલી મોટી આઝાદીના આટલા વર્ષો પછી પણ ઘરે નળ ન હોય એવું વિઝન, જેમ ટોયલેટ નહોતું અને ટોયલેટ પૂરા પડ્યા, એમ ઘરે શુદ્ધ પીવાનું પાણી ન હોય એ શુદ્ધ પીવાનું પાણી એ પણ જળસે નલની યોજનામાં કરોડોની ફાળવણી એ પણ કરી છે. એફોર્ડેબલ હાઉસિંગ, ઘરનું ઘર, છત મળે, એક સપનું હોય છે એ સપનું પૂરું કરવા માટે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય એમના માટેની પણ 48,000 કરોડ રૂપિયાની જોગવાઈ એ પણ